કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 2માં ગણિત ગમ્મતમાં બાળ મિત્રો અભ્યાસ કરવાનો છે. તો ચલો, બધા તૈયાર થઈ ગયા છો ને? આપણે પાઠ 9 વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, તેમાં આજે પાના નંબર 74 પર અભ્યાસ કરવાનો છે. તો બાળકો, પાના નંબર 74 પર આપ્યું છે કે ક્યાંક ગરમી અને ક્યાંક ઠંડી. હવે અહીંયા આપણને શું કીધું કે હું અશરફ છું, હું કાશ્મીરમાં રહું છું, મોટે ભાગે અહીં વધારે ઠંડો પવન હોય છે, તે મારા દાંતને કકડાવે છે, મને સૂર્યપ્રકાશમાં કે આગ નજીક બેસવું ગમે છે. એણે શું કીધું છે? હું કાશ્મીરમાં રહું છું એટલે કેવી ઠંડી હોય, મોટા ભાગે અહીંયા ઠંડો ઠંડો પવન આવતો હોય છે, એવા સમયે આપણને સૂર્યપ્રકાશ એટલે કે ગરમીમાં રહેવું ગમે છે. તો હું બીજું કહે છે કે હું લક્ષ્મી છું, હું ચેન્નાઈમાં રહું છું, આ દિવસોમાં અહીં ખૂબ જ ગરમી પડે છે, જો હું ખુલ્લા પગે ચાલું તો પગ દાજે છે, મને તળાવ કિનારે બેસવું ગમે છે. એણે શું કીધું? અહીંયા બહુ જ ગરમી છે અત્યારે આ દિવસોમાં, અને હું ખુલ્લા પગે ચાલું તો પગમાં દાજે જાઉં છું, અને મને તળાવના કિનારે બેસવું ખૂબ જ ગમે છે, કારણ કે તળાવના કિનારે ગરમીના સમય ઠંડો પવન આવતો એટલે મજા આવે છે. ને પછી ત્રીજું કહે છે કે હું રૂબૈયા છું, હું મેઘાલયમાં રહું છું, અહીં વરસાદ બંધ જ થતો નથી, સૂર્ય કાળા વાદળાની પાછળ સંતાઈ જાય છે. આ સમય શું વાતાવરણ હતું? ચોમાસાનું. કે હું મેઘાલયમાં રહું છું, અહીં તો વરસાદ બહુ જ આવે છે, વરસાદ બંધ થવાનું તો નામ જ નથી લેતું, અને સૂર્યની આગળ કાળા કાળા વાદળા છવાઈ જાય છે એટલે અંધારું થઈ જાય છે, એકદમ વાતાવરણ આખું બદલાઈ જાય છે. હવે અહીં આપણને પ્રશ્ન પૂછ્યા છે કે તમે ક્યારે અનુભવ્યું છે તમારા દાંત ઠંડીથી કકડે છે? તો કે હા, આપણે બહુ જ ઠંડી હોય ત્યારે આપણે દાંત થતું હોય છે, ખબર છે ને તમને, કકડે છે. તો એમાં શું આવે? હા, તો ના ઉપર ચોકડી. બીજું, ખુલ્લા પગે ચાલતા તમારા પગ દાજી જાય છે? તો કે હા, દાજી જાય છે. તો હા રહેવા દેવાનું અને ના ઉપર ચોકડી કરવાની. હવે એવો પૂછો પ્રશ્ન કે એક મહિનાનું નામ લખો જેમાં તમે ખુલ્લા પગે સરળતાથી ચાલી શકો છો. તો ગુજરાતી મહિનામાં શ્રાવણ મહિનો લખીએ છીએ અને અંગ્રેજી મહિનામાં ઓગસ્ટ મહિનો લખીએ છીએ. હવે પરીક્ષાની અંદર તમને કદાચ આ પ્રશ્ન પૂછે તો તમે ગુજરાતી મહિનાનું નામ લખશો તો પણ સાચું પડશે, અને અંગ્રેજી મહિનાનું નામ લખશો તો પણ સાચું પડશે, બેમાંથી કોઈ પણ એક યાદ રહેશે તો ચાલશે. હવે બીજો પ્રશ્ન પૂછ્યો છે આપણને કે ઘણા દિવસ સુધી વરસાદ પડતો તમે ક્યારે જોયો છે? તો કે હા, ઘણી વખત જોયો છે આપણે. તો હા રહેવા દેવાનું, ના ઉપર ચોકડી. તમારા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ કયા મહિનામાં પડે છે? તો કે શ્રાવણ મહિનામાં પડે છે. ક્યારે? શ્રાવણ, અને અંગ્રેજી કહીએ તો ઓગસ્ટ મહિનામાં પડે છે. તો આ ઓગસ્ટમાં વરસાદ તો પડતો જ હોય છે, એટલે ગમે તે એક મહિનાનું નામ તમે લખી શકો છો. પછી ત્રીજું પૂછ્યું છે કે તમારા વિસ્તારમાં સૌથી ગરમ મહિના કયા છે? તો કે મે મહિના. મે મહિનામાં ખૂબ જ વરસાદ, સોરી, ગરમી પડે છે. મે મહિનામાં ગરમી ખૂબ જ થાય છે આપણને, અંગ્રેજીમાં કહીએ તો. અને ગુજરાતી મહિનામાં વૈશાખ. વૈશાખ મહિનામાં ખૂબ જ ગરમી પડે છે. તમારા વિસ્તારમાં સૌથી ઠંડા મહિના કયા છે? તો કે અમારા વિસ્તારમાં ડિસેમ્બર મહિનામાં ખૂબ જ ઠંડી પડે છે. ક્યારે? ડિસેમ્બરમાં. અને ગુજરાતી પ્રમાણે કહીએ તો માક્ષર મહિનામાં. આ સમયે ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. તો તમે આમાં આપણે ગુજરાતી અને અંગ્રેજી બંને મહિનાના નામ લખ્યા છે, તો પરીક્ષામાં પૂછાય તો તમે ગમે તે એક લખશો તો પણ ચાલશે. હવે આપણને એવું કીધું છે કે આ મહિનાઓમાં બજારમાં કયા ફળો અને શાકભાજી જથ્થાબંધ જોવા મળે છે તે લખો અથવા તો દોરો. તો આપણને અહીં આપેલું છે કોષ્ટક, મે મહિના અને જૂન મહિનામાં કયા કયા ફળો આવે છે અને કયા કયા શાકભાજી હોય છે. તો કે ફળો પહેલાં જોઈએ તો મે અને જૂનમાં, તો કે કેરી હોય છે, તરબૂચ હોય છે, ટેટી હોય છે, સફરજન હોય છે, આ બધા જ ફળો એ સમય દરમિયાન જોવા મળે છે. શાકભાજી જોઈએ તો કે પરવળ હોય છે, ગવાર હોય છે, ડુંગળી હોય છે, બટાકા હોય છે. જો કે ડુંગળી બટાકા તો આપણને અત્યારે બારે માસ જોવા મળે છે. આ પ્રમાણે મે અને જૂન મહિનાના ફળ અને શાકભાજીના નામ છે. હવે પછી બીજું કોષ્ટક આપ્યું છે કે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં.
तो डिसेम्बर में क्या आवे छे अने जान्युआरी में आ बन्ने महीनाओना नाम आप्या छे तो एमां क्या फळो अने क्या शाकभाजी आवे छे। तो जुओ फळों में डिसेम्बर जान्युआरी में ठंडी वातावरण हो समय दरमियान जामफळ हो सीताफळ मळे छे शेरड़ी मळे छे नारंगी मळे छे आ दरेक वस्तु आपणे फळों में मळे छे। अने शाकभाजी में तो के फ्लावर हो रींगण मळे छे वटाणा मळे छे तुवेर मळे छे आपणे डिसेम्बर जान्युआरी में ठंडी प्रमाण वधारे होय त्यारे फळों अने शाकभाजी खूब सारा प्रमाण में आपने अहीं जोवा मळे छे। तो बाळ मित्रों आजे आपणे पाठ नौ पाठ्यपुस्तकनी अंदर अहीं सुधीनो हतो जे आजे आपणे पूर्ण करीए छीए। तो बाळ मित्रों हवे पछीनो अभ्यास आपणे आवता लेक्चर में करीशुं। जय श्री कृष्ण जय स्वामीनारायण वाला विद्यार्थी मित्रों।